ને મિત્રો મજામાં. મિત્રો વાત છે ઈરાદાની. ઈરાદો એટલો મજબૂત હોય તો પછીનું પરિણામ એટલું સુંદર હોય. આ ઈરાદાની સાથે સાથે ઘણું બધું જોડાયેલું હોય છે. જી હા, તમારી આસપાસનું વાતાવરણ, તમારી કાર્યશૈલી, તમારું રોજનું ટાઈમ ટેબલ, તમારી પાસે ઉપલબ્ધ સામગ્રી વગેરે વગેરે, તો એ બધું બેકગ્રાઉન્ડમાં હોય છે. અને એને સાથે રાખી અને ઈરાદાઓ, મજબૂત ઈરાદાઓને આગળ લઈ જવાના હોય છે. અને એટલે જ આપણા કાર્યને સંગીત સાથે જોડીને હું વાત કરીશ કે ઈરાદા પાછળ ભરવાનું હોય છે બેકગ્રાઉન્ડનું ધીમું સંગીત. ઈરાદા પાછળ ભરવાનું હોય છે બેકગ્રાઉન્ડનું ધીમું સંગીત, ને પછી ગણગણવું, ઝીલવું, ગવડાવવું જિંદા દિલ જીતનું એ ગીત. જી હા મિત્રો, આપણે પછી જે ગણગણાવતા હોય, એ જે મજા લેતા હોય, એ વાત ઝીલતા હોય, તો એનો આનંદ એ કંઈક ઓર છે. અને નક્કી કરેલા ઈરાદાઓ બહુ સહજતાથી એ પાર કરી શકીએ. મિત્રો, તમે ખૂબ સરસ કામ કરી રહ્યા છો અને એટલા માટે જ આ કાર્યને એક સંગીતના રૂપે, આનંદના રૂપે બેકગ્રાઉન્ડમાં દરેક વાતને ઝીલતા લઈ અને સાથે રહી અને બધાને જે કે લોકગીત ગાતા હો તો બધા સાથે ઝીલતા હોય એમ સમૂહમાં સાથે રહી અને આ સંગીતની યાત્રા છે એવી રીતે જો કરશો તો સહજ, સરળ અને ખબર નહીં પડે એમ તમારા ઈરાદા સુધી પહોંચી જશો. અને તમારે જે લક્ષ્ય છે એ લક્ષ્યની અંદર બહુ આનંદ સાથે તમે પહોંચી શકશો. તો મિત્રો, બસ આ જ આનંદ ઠેઠ સુધી જળવાતો રહે, જરા પણ નિરાશ ન થાવ અને કાર્યને ખૂબ આગળ વધારતો રહો એવી હાર્દિક શુભેચ્છાઓ.